નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશન પટેલ મહેસાણા અર્બન વિદ્યાલય વતી આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એક ચલ સુલેખ સમીકરણ વિશે વાત કરીશું. તો આપણે તેની અંદર ઘણા બધા ઉદાહરણો જોયા, ચલ કોણે કહેવાય, એક ચલ કોણે કહેવાય અને દાખલા બધા જોયા. પરંતુ હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1, જેના કારણે આપણે પ્રેક્ટિસ શરૂ થાય. મિત્રો, ગણિત વિષય કેવો છે જે ઘણા વિના આવડે નહીં, જો ગણિત વિષય ગણીશું તો જ આવશે, જોઈએ આપણે આવશે નહીં. તો મિત્રો, અહીંયા હું જે ભણવાનું એ તમારે તમારી નોટબુકમાં લખવાનું. પરંતુ તે પહેલા તમે તમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેના કારણે તમારા બધા જ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ સ્વાધ્યાય 2.1, સમીકરણો ઉકેલો. તો અહીંયા મિત્રો, સમીકરણ કે પછી ચલની કિંમત s, y, z કોઈ પણ આપણો એક કિંમત આપણે અહીંયા શોધવાની છે. તો અહીંયા પહેલો દાખલો જોઈએ તો s - 2 = 7. તો અહીંયા આપણે ચલ તરીકે s આપેલો છે, એટલે કે મિત્રો આપણે અહીંયા x ની કિંમત શોધવાની છે. તો જોઈએ x અહીંયા માઇનસ 2 છે, તો જ્યારે માઇનસ 2 ની પેલી સાઈડ લખીએ કે પ્લસ થશે તો 7 + 2, તો x = 7 ને કેટલી થાય મિત્રો? 9. બરાબર 10 × 5, તો t = શું થશે? 50.
જવાનું તો જોઈએ 2s / 3 = 18 તો સૌપ્રથમ ભાગાકારનું છે એ આપણે લઈ લઈશું ગુણાકારમાં તો 2s / 18 / 3 હવે મિત્રો 2s s 2s / 18 તરીકે થશે 54 તો અહીંયા 54 હવે 2s એ ગુણાકારમાં છે તો એ સાઈડ લઈએ એટલે ભાગાકારની અંદર થશે તો s / 54 / 2 કેટલા થાય s / 54 / 2 એટલે s / શું મળે 27.54 તો અહીંયા s / 27 આપણો જવાબ મળે હવે દાખલા નંબર 5 મિત્રો આ દાખલો ખાસ છે તમારા માટે કારણ કે અહીંયા આપણે રકમની અંદર બંને બાજુ પોઈન્ટ આપેલા છે તે પોઈન્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ પડે છે પોઈન્ટનો દાખલો કેવી રીતે લખો એનો ગુણાકાર કેવી રીતે કરો કે સરવાળો કેવી રીતે કરો તો આપણે જોઈએ તો અહીંયા 15 એકા 15 ગુણાકાર થશે તો જે 7 -